કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ એક પેજ નંબર સિક્સ એટલે કે છ, એમાં છે ચિત્ર પૂર્ણ કરી તેમાં રંગ પૂરો. એમાં ચિત્રો છે, એમાં આપણે ચિત્ર ટપકા છે તો ટપકા જોડી અને આપણે ચિત્ર પૂર્ણ કરવાનું છે. તો તમે મારી સાથે ટપકા જોડજો અને પછી તેમાં આપણે રંગ પૂરીશું. તો મારી સાથે તમે ટપકા છોડો, બરાબર? તમારે મારી સાથે સાથે સ્વાપોથીમાં ટપકા જોડવાના છે. જોડો છો ને મારી સાથે મિત્રો? ટપકાની મારી સાથે અને મારી જેમ તમારે પણ લાઈનમાં ટપકા જોડવાના છે. હવે આ છે તીર, તેમાં પણ આપણે ટપકા જોડીશું મિત્રો. હવે આ છે વાદળ, વાદળમાં આપણે ટપકા છોડવાના છે. તો તમે પણ મારી સાથે સાથે જોડો. આ શું છે મિત્રો, તમને ખબર છે શાનું ચિત્ર છે આ? કોણ બોલશે? ચલો, હા, સુરત દાદા. સન એટલે સૂર્ય. સરસ. હવે આપણે સુરત દાદામાં ટપકા ચોડવાના છે. હવે આ છે વરસાદ, એમાં પણ આપણે ટપકા જોડવાના છે. તમારે મારી સાથે સાથે ટપકા જોડવાના છે મિત્રો. તમને ચિત્ર દોરવાની ખૂબ જ મજા આવતી હશે ને મિત્રો? કેટલા બાળકોને ચિત્ર દોરવામાં બહુ જ સરસ અને સુંદર ચિત્રો બનાવવાની મજા આવે છે. હવે આપણે તેમાં રંગ પૂરીશું. બધા બાળકોને રંગ પૂરવા ગમતા હશે ને? ચિત્ર પૂર્ણ થઈ ગયું છે. હવે આપણે તે ચિત્રમાં રંગ પૂરીશું. આ છે રોકેટ. તમે મિત્રો વિચારતા હશો કે વાદળમાં કેમ વિમાન છે તો રોકેટ હોય છે ને? આપણે રોકેટમાં રંગ પૂરીશું. હું અહીંયા મને જે ગમે છે થોડો જાંબલી જેવો રંગ પૂરીશ રોકેટમાં. તમને જે ગમે તે તમે રંગ પૂરી શકો છો. તમારે મારી સાથે સાથે રંગ પૂરવાનો છે. અહીંયા હું જાંબલી અને બ્લુ રંગ પૂરીશ, તમારે પણ રંગ પૂરવાનો છે. લીટીની બહાર નીકળવો જોઈએ નહીં, તો તમારું ચિત્ર બગડી જશે. લીટીની બહાર રંગ નીકળે તો ચિત્ર ખરાબ દેખાય, બરાબર ને મિત્રો? હવે મારે રંગ પૂરાઈ ગયો છે. હવે હું વાદળમાં પણ બ્લુ રંગ પૂરીશ. આસમાને વાદળમાં કેવા રંગ હોય? બ્લુ રંગ હોય. આછો બ્લુ રંગ હોય ને મિત્રો, તો તમે પણ મારી સાથે બ્લુ રંગ પૂરી શકો છો.
લીટીની બહાર જો નીકળશે તો તમારું ચિત્ર બગડી જશે મિત્રો. એટલે શાંતિથી પહેલાં સાઈડમાં રંગ પૂરજો, પછી અંદર રંગ પૂરજો. મારી સાથે સાથે તમે પણ રંગ પૂરો. હવે મારે વાદળમાં રંગ પૂરાઈ ગયો છે મિત્રો. હવે આપણે સુરત દાદા. તો તમે સુરત દાદામાં જોયા છે? તમે સુરત દાદા સરસ. કેટલા બાળકોએ સુરત દાદા જોયા છે? આંગળી ઉપર કરો તો. સરસ, વેરી ગુડ. તો સુરત દાદા કેવા કલરના હોય છે ખબર છે? સવારે ઊંઘતા હોય ત્યારે તમે જોવો છો મિત્રો, સુરત દાદાના દર્શન કરો છો. તો સુરત દાદા કિરણો પીળા રંગના હોય ને મિત્રો, તો આપણે સુરત દાદામાં પીળો રંગ પૂરીશું. મારે રંગ પૂરાઈ ગયો છે. હવે નીચે આપેલી રેખાઓ ગુંડો અને પછી તમારી જાતે રેખાઓ દોરો. તો નીચે આડી અને ત્રાંસી બે સાઈડમાં ત્રાંસી લીટી છે. તો નીચે ટપકા છે, તો ટપકા તમારે જોડવાના છે અને એના જેમ જ આપણે નીચે ખાલી જગ્યામાં લીટી દોરવાની છે. તમે મારી સાથે સાથે લીટી દોરો. આડી અવડી થવી જોઈએ નહીં મિત્રો, બરાબર. ફૂટપટ્ટી કાં તો સ્કેલનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. હું હાથથી દોરીશ. મારી સાથે સાથે તમારે પણ સ્વાપોથીમાં પૂરવાનું છે. પૂરો છો ને મિત્રો મારી સાથે સાથે? સરસ. હવે મારે એક લાઈન પૂરી થઈ છે અહીંયા. તો બીજી લાઈનમાં હું ફરીથી કરીશ. 1 2 3 ત્રણ ત્રણ લીટી છે. તો તમારે ગણવાનું છે અને પછી કરવાની છે લીટી, બરાબર. સરસ. મારે બીજી લાઈન પૂરી થવાની છે અહીંયા. તમારે પણ પૂરી થવા આવી હશે. શાંતિથી સીધી લીટી કરવાની છે. હું ત્રીજી લાઈનમાં આવી છું. તમારે પણ મારી સાથે સાથે કરવાનું છે આડી લીટી અને ત્રાંસી લીટી છે. બંને સાઈડથી થોડી થોડી ત્રાંસી લીટી કરવાની છે. મજા આવે છે મિત્રો આ લીટી કરવામાં તમને બધાને કે નથી આવતી? સરસ. હવે ત્રણ લાઈન પૂરી થઈ છે મને. હવે ચોથી લાઈન એટલે કે 4. હવે આવી જ રીતે તમારે આ પેજ નંબર 6માં પૂરવાનું છે મિત્રો. હવે જો મારી સાથે સાથે તમારે સાપોથીમાં પુરાવા આવી હશે તો તમે પેજ નંબર 6માં એટલે કે 6 અને નંબર 6માં પૂરવાનું છે. અને તમારે નોટમાં પણ આવી રીતે લીટી કરી અને એક પેજમાં લખવાનું રહેશે. ત્રાંસી લીટી કરવાની છે. તમારા 4 લીટીવાળો જે ચોપડો હોય એ ચોપડામાં તમારે આવી રીતે લીટી કરવાની છે અને મમ્મી અથવા તમારા પપ્પાને બતાવવાનું છે. હોમવર્કમાં તમારે આ લીટી કરવાની છે, બરાબર. તો તમે મમ્મી અથવા પપ્પાને તમે બતાવી શકો છો. આવી રીતે તમારે ત્રાંસી લીટી કરવાની છે. હવે કેટલા બાળકોને મારી સાથે અહીંયા સાપોથીમાં પૂરાઈ ગયું છે? બધા બાળકોને પૂરાઈ ગયું હશે. અને તમે જેવી રીતે મેં ત્રાંસી લીટી કરી છે એવી રીતે તમારે ચોપડામાં પણ કરવાનું છે. 4 લાઈનનો જે ચોપડો હોય તે ચોપડામાં તમારે આવી રીતે ત્રાંસી લીટી
કરવાની છે. હવે ત્યાં સુધી આવજો મિત્રો.